ध्यान में लेसू नहीं तो बेने दे चार
ચોરસ છે હવે આકૃતિ 3 છે એમાં 3 ની ઉપર બે અડધા છે નીચે બે અડધા છે એટલે 4 અડધા છે તો 4 અડધા હોય તો આખા કેટલા થાય 2 તો એમાં જવાબ આવશે આકૃતિ 3 નો ક્ષેત્રફળ બરાબર 2 ચોરસ સેમી હવે આકૃતિ 4 નું ક્ષેત્રફળ બરાબર થા જગ્યા ચોરસ સેમી તો કે 4 માં જો તો જ્યાં 4 લખેલું છે એની ઉપર બે આખા છે નીચે બે આખા છે એટલે 4 આખા હવે જે ક્રોસ માં ઉપરથી નીચે જાય છે બધા ખાના અડધા અડધા છે 2 4 6 ને 8 અડધા છે તો 8 અડધા તો 4 આખા એટલે 4 ને 4 8 તો એનો જવાબ આવશે આકૃતિ 4 નું ક્ષેત્રફળ બરાબર 8 ચોરસ સેમી હવે દાખલા નંબર 16 શું બંને છાયાવાળા ભાગનું ક્ષેત્રફળ સમાન છે હા કે ના ક્ષેત્રફળ પણ જણાવો તો જો અહીંયા પેલું એક ચોરસ છે 1 સેમી નું છે તો આખી છાયાંકિત ભાગ છે એટલે એનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી થાય હવે આકૃતિની બાજુમાં લંબચોરસ છે એ અડધો છે લંબચોરસ આખો જોઈએ તો 2 સેમી નું છે પણ છાયાંકિત ભાગ એમાં અડધો છે અડધો એટલે 1 ચોરસ સેમી છે તો બંનેનું ક્ષેત્રફળ સરખું થાય તો કે હા તો ક્ષેત્રફળ સામે ખાલી જગ્યા છે ક્ષેત્રફળ 1 નું તો કે એમાં પણ લખો 1 ચોરસ સેમી અને એની નીચે છે ક્ષેત્રફળ 2 નું ક્ષેત્રફળ આકૃતિ 2 નું ક્ષેત્રફળ એમાં પણ ખાલી જગ્યા છે તો એમાં પણ લખો 1 ચોરસ સેમી આકૃતિ દ્વારા સમજી કે જો અહીંયા આકૃતિ આમ છે આખો ભાગ છાયાંકિત છે આખો એટલે 1 ચોરસ સેમી છે અહીંયા બોક્સ 2 છે 2 ચોરસ સેમીના છેદન ચોરસ પણ એમાં અડધો ભાગ એટલે કે અડધો ભાગ છે અહીંથી આટલો એ ભાગ છાયાંકિત છે અડધો ભાગ એટલે આનો અડધો અને આનો અડધો બે ના અડધા થાય 1 તો એ પાંચ પણ જવાબ આવશે 1 ચોરસ સેમી ક્ષેત્રફળ થાય એટલે બંનેનો ક્ષેત્રફળ સરખું છે તો બંનેના જવાબમાં 1 ચોરસ સેમી 1 ચોરસ સેમી લખવાનું છે હવે દાખલા નંબર 17 નીચે આપેલા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો દરેક ચોરસની લંબાઈ 1 સેમી છે હવે દાખલા નંબર 17 આ રીતે છે તમારે પેલા સમજીએ પછી તમારે તમારી સાથે પોથીમાં ભણવાના છે હવે આકૃતિમાં આ આકૃતિ આપેલી છે તમારે તમારી સાથે પોથીમાં અને બાજુમાં જગ્યા છે ત્યાં તમારે દાખલો કરવાનો છે હવે આકૃતિ સમજીએ આ દરેક ચોરસ છે લંબાઈ એની 8 છે 8 ચોરસ ખાના છે એક ચોરસ ખાનાનું માપ શું છે તો કે 1 સેમી છે એવું લખેલું છે કે લંબાઈ 1 સેમી છે હવે અહીંયા પણ 7 છે અહીંયા નીચે કેટલા છે 7 ખાના છે તો એમાં હવે એક લંબચોરસ તમને દેખાય છે 2 જો એક લંબચોરસ આ છે એક લંબચોરસ છે આકૃતિમાં બીજો લંબચોરસ આ છે બે લંબચોરસ તમને આકૃતિમાં આપેલા છે તો સૌથી પહેલા પહેલું લંબચોરસ છે અને આ બીજું લંબચોરસ છે તો પહેલા લંબચોરસમાં કુલ ખાના કેટલા છે તો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 સોરી 8 9 10 11 12 13 14 15 16 17 18 17 18 19 ને 20 19 ને 20 4 4 પછી 8 12 16 અને 20 અહીંયા સુધીના 20 અહીંયા સુધીના ગણવાના છે તો પહેલું લંબચોરસ છે અહીંથી અહીંયા સુધીનું જે પહેલું લંબચોરસ છે એના કુલ ખાના કેટલા છે 20 તો આપણે લખાય કે એક લંબચોરસ એકના કુલ 20 ખાના જગ્યા લોકે છે આકૃતિ 1
અથવાલંબ ચોરસ 1 કુલ 20 ખાના રોકે છે હવે લંબ ચોરસ 1 નું ક્ષેત્રફળ શું થાય તો કે 20 ખાના જગ્યા રોકે છે માટે એનું ક્ષેત્રફળ તો કે 20 ચોરસ સેમી થાય લંબ ચોરસ 1 છે એ આપણે હમણાં તમને મે કોની બતાવી કે 4 4 12 16 અને 20 એટલે કે 20 ખાના જગ્યા રોકે છે માટે તેનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી થાય હવે લંબ ચોરસ 2 આ બાજુ છે જે આ લંબ ચોરસ 2 છે એ એના ખાના આપણે ગણીએ કે એ કેટલી જગ્યા રોકે છે તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર 10 ખાના જગ્યા રોકે છે લંબ ચોરસ 2 નાનો છે માટે તો લખો લંબ ચોરસ 2 કુલ 10 ખાના રોકે છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે લંબ ચોરસ 2 નું ક્ષેત્રફળ જેટલા ખાના જગ્યા રોકતો હોય એ નું ક્ષેત્રફળ થાય તો 10 ચોરસ સેમી લંબ ચોરસ 2 નું ક્ષેત્રફળ થાય 10 ચોરસ સેમી હવે આ તો લંબ ચોરસ 1 નું ક્ષેત્રફળ ની વાત આવી લંબ ચોરસ 2 ના ક્ષેત્રફળ ની વાત આવી તમારે રેખાંકિત ભાગ નું ક્ષેત્રફળ શોધવાનું છે જો તમારે દાખલા નંબર 17 માં સૂચના છે કે રેખાંકિત ભાગ નું ક્ષેત્રફળ શોધો રેખાંકિત ભાગ એટલે કયો ભાગ તો જો આ ભાગ જે છે એ રેખાંકિત ભાગ આપેલો છે જે આ ત્રિકોણ ની આ બાજુ જે એક ચોરસ છે આ ભાગ રેખાંકિત ભાગ આપેલો છે તો હવે રેખાંકિત ભાગ નું ક્ષેત્રફળ એટલે આડી આડી જે રેખા કરેલી છે નાની નાની આડી આડી રેખા એનું ક્ષેત્રફળ શોધવું છે એ કેટલું છે એ જોઈએ કે એક આખો બે આખો ત્રણ આખો ચાર આખો પાંચ આખો છ આખો સાત આખો આઠ આખો આઠ ખાના આખા છે પછી અડધા છે બે નવ અને આ બે અડધા છે તો દસ અડધો ત્રિકોણ છે તમે આમ જોશો ચોરસથી આ ખૂણેથી આ ખૂણે એક લીટી કરેલી છે અડધો ત્રિકોણ છે તો રેખાંક લંબચોરસ 1 માં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ આખો 20 છે તો અડધામાં રેખાંકિત કરેલું છે તો અડધો શું થાય 10 10 ચોરસ સેમી અડધો થાય 10 ચોરસ સેમી એ રીતે લંબચોરસ 2 માં તો એમાં પણ અડધો કરેલો છે જો આ ખૂણેથી આ ખૂણે અડધો કરેલો છે તો આખો 10 ન હોય તો અડધો કેટલા નો હોય રેખાંકિત ભાગ 5 તો રેખા લંબચોરસ 2 ના રેખાંકિત ભાગ નું ક્ષેત્રફળ આખો 10 ખાના રોકે તો અડધો 5 એટલે 5 ચોરસ સેમી બંને માં અડધા અડધા ભાગ નું ક્ષેત્રફળ શોધવાનું છે કારણ કે બંને માં અડધા અડધા ભાગ રેખાંકિત કરેલા છે હવે કુલ ક્ષેત્રફળ શું થાય તો કે 10 અને 5 નો સરવાળો કરીએ તો 15 તો રેખાંકિત ભાગ નું ક્ષેત્રફળ બરાબર 15 ચોરસ સેમી થાય સમજાઈ ગયો પેલા પૂરું ક્ષેત્રફળ શોધ્યું હવે રેખાંકિત ભાગ અડધો છે માટે એનું અડધું ક્ષેત્રફળ શોધ્યું લંબચોરસ 1 નું અડધું છે 10 ચોરસ સેમી લંબચોરસ 2 નું ક્ષેત્રફળ છે 5 ચોરસ સેમી 10 અને 5 બંને નો સરવાળો કરો એટલે થાય 15 ચોરસ સેમી જે જવાબ આવશે એટલે કે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર 15 ચોરસ સેમી થાય આ દાખલાની આકૃતિ તમને આપેલી છે તમારે એ કરવાની નથી પણ તમારે આ દાખલો તમારે સ્વામાં જોઈને બોર્ડ ઉપરથી જોઈને કરવાનો છે અત્યારબાદ છે દાખલા નંબર 18 નીચે આપેલી આકૃતિઓમાં એક કે તે કરતા વધુ બાજુઓ આપેલી છે કૂટતી બાજુઓ દોરી આપ્યા મુજબના ક્ષેત્રફળ વાળો આકાર બનાવવાનો છે હવે નીચે તમને માપ આપેલા છે કે 6 ચોરસ સેમી તો તમને જે બાજુ નથી આપેલી એ દોરી 1 2 3 4 5 6 6 ખાના પૂરા થવા જોઈએ એ રીતે તમારે આકૃતિ પૂરી કરવાની છે ત્યારબાદ છે 2 ચોરસ સેમી તો જે અડધી આપેલી છે આકૃતિ એ તમારે ઉપર આપેલી છે તો તમારે નીચે અડધા
બધા ચાર ખાના કરો ત્યારે પૂરા બે ખાના થાય ત્યારબાદ છે ચાર ચોરસ છે તો એમાં ચાર પૂરા બોક્સ કરવાના છે તો ઉપર બે નીચે બે રીતે ચાર બોક્સ પૂરા કરવાના છે તમારે આધારનો દાખલો પણ તમારે સ્વામાં દોરવાનો છે એટલે તમારે 17 અને 18 બંને દાખલા બોર્ડ ઉપરથી જોઈ અને તમારે સ્વામાં કરવાના છે